પાલનપુરના મોટા ખાતે દલિત યુવકને માર મારી જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરતા સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ દલિત યુવક ગામના બસ સ્ટેન્ડ નજીક બેઠેલ હતો ત્યારે ગાળો બોલી માર મારી યુવકની માતાની છેડતી કરતા ચકચાર પાલનપુર તાલુકાના મોટા ખાતે દલિત યુવકને જાતિવાચક શબ્દો બોલી કરદાપાટુનો માર મારી યુવકની માતાના કપડાં ફાડી નાખી જામથી મારી નાખવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર મામલે ગઢ પોલીસ દ્વારા યુવકની ફરિયાદના આધારે સાત લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે ગઢ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના મોટા ખાતે રહેતા જીગરભાઈ કનુભાઈ શેખલિયા કલર કામની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે મંગળવારના દિવસે સવારે આશરે નવેક વાગ્યાના સુમારે તેઓ મોટા બસ સ્ટેન્ડ નજીક આવેલા તેમના ઘરની બહાર બેઠા હતા જે દરમિયાન તેમના ગામના ધૂળસિંહ ચેહરસિંહ રાજપૂત ત્યાં આવીને તેમને બેન સમી ભૂંડી ગાળો બોલી જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરી તું સુધરી જજે નહીં તો તને જાનથી પતાવી દઈશ તેવી ધમકીઓ આપી હતી ત્યારબાદ સાંજના આઠેક વાગ્યાના સુમારે જીગર દૂધ મંડળીની બાજુમાં આવેલ મંદિર નજીક ઊભો હતો જે દરમિયાન ભરતસિંહ ખુમાનસિંહ રાજપૂત સુરેશ રણજીતસિંહ રાજપૂત જયદીપસિંહ ચમનસિંહ રાજપૂત ભગવાનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત જગતસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત અને પ્રદીપસિંહ ધૂળસિંહ રાજપૂત આ બધા એકત્ર થઈને લાકડી ધોકા લઈને આવીને જીગરને કહેવા લાગ્યા કે તું કેમ સારા કપડાં પહેરી તૈયાર થઈને ફરે છે તેમ કહી જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરી આડે ધડ માર મારવા લાગ્યા જેથી જીગરના માતા સીતાબેન દોડી આવી વચ્ચે પડી છોડાવા જતા તેમને આ બધા લોકોએ શરીરે સ્પર્શ કરી તેમનું બ્લાઉઝ ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે જીગર શેખલિયાએ સાત લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગ એટ્રોસીટી અને છેડતીની કલમ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ એસટી સેલના ડીવાયએસપીને સોંપતા ડીવાયએસપી જે જે ગામી તે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે